વેલકમ બેક ટુ ફૂડ સે ફિટનેસ આજે આપણે બનાવીશું ફક્ત 2 જ મિનિટમાં પુડલાનો બેટર તૈયાર કરી એકદમ જાયદાર અને સોફ્ટ એવા પુડલાઓ આજે આપણે ચાર અલગ અલગ પ્રકારના લોટમાંથી પુડલા તૈયાર કરીશું અને આ પુડલા તમે સવારના નાસ્તામાં ડિનરમાં બાળકોને લંચ બોક્સમાં આપવા માટે બનાવી શકો છો બહુ ટેસ્ટી એવા છે માત્ર 10 જ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે તો ચાલો એકદમ ટેસ્ટી એવા પુડલા બનાવવાનું શરૂ કરીએ રેસીપી ગમે તો વિડીયોને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો તો હવે પહેલા આપણે બનાવીશું એકદમ જાળીદાર સુપર ટેસ્ટી બધાને ભાવે એવા બેસનના પુડલા તો હવે સૌથી પહેલા એકદમ ટેસ્ટી બેસનના પુડલા બનાવવા માટે આપણે પુડલાનું બેટર બનાવીએ અહીંયા મેં એક કપ બેસન લીધો છે એક કપ બેસન સાથે પુડલાને ક્રિસ્પી બનાવવા માટે એક ટેબલ સ્પૂન જેટલો રવો ઉમેરીશું ઘરમાં ઝીણો કે જાડો જે પણ રવો હોય એને તમે આમાં વાપરી શકો છો સાથે આપણે આમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેસુ અને પુડલા પચવામાં એકદમ સરળ રહે એના માટે એક ચોથાઈ ટીસ્પૂન જેટલા અજમાને આ રીતે હાથથી ક્રશ કરીને ઉમેરી દેસુ સાથે બીજા મસાલામાં આપણે એક ચમચી જેટલું દાણાજીરું પાવડર અડધી ચમચી જેટલો હળદર પાવડર એક નાની ચમચી જેટલું લાલ મરચું પાવડર અને એક ચોથાઈ ટીસ્પૂન જેટલી હિંગ ઉમેરીશો આટલું ઉમેરી અને પહેલાં આપણે બધા કોરા મસાલાને બેસન સાથે સારી રીતે મિક્સ કરી દેસું પુડલાનું બેટર એકદમ ફટાફટ બનાવવા માટે અહીંયા આપણે બેસનને ચાળીને લેવાનો અને જ્યારે પણ તમે કોઈ પણ ચણાના લોટનું બેટર બનાવતા હોય ત્યારે પહેલાં થોડું પાણી ઉમેરવાનું અને આ રીતે પાણી સાથે લોટને મિક્સ કરી દેવાનો તો થોડું પાણી ઉમેરી મિક્સ થઈ જાય પછી ફરી તમારે થોડું પાણી ઉમેરવાનું જેથી બેસનના ગાંઠા ના પડે અને એકદમ સરસ સ્મૂથ બેટર ફટાફટ તૈયાર થઈ જાય તો તમે જોઈ શકો છો અહીંયા મેં થોડું થોડું કરી એક કપ જેટલું ટોટલ પાણી ઉમેરી દીધું છે અને આપણે આ પુડલાને પરફેક્ટ બનાવવા માટે બેટરને ના તો વધુ પડતું ઘાટું કે ના એકદમ પાતળું એ રીતનું મીડિયમ બનાવવાનું છે તો કોઈ પણ ગાંઠા ના રહે અને મસાલા સારી રીતે ભળી જાય એ રીતે મેં બેટર બનાવી લીધું છે હવે આ બેટરને ઢાંકી દસ મિનિટ માટે રેસ્ટ આપી દેસુ જો સમય હોય તો તમે થોડો વધારે પણ રેસ્ટ આપી શકો છો દસેક મિનિટ જેટલો રેસ્ટ આપીએ એટલે બેસન સારી રીતે પલળી જાય છે તો દસ મિનિટ પછી તમે જોઈ શકો છો બેસન સારી રીતે પલળી ગયો છે અને આમાં ઉમેરેલો રવો પણ સારી રીતે ફૂલી ગયો છે હવે આપણે બેટરને આ રીતે એકવાર મિક્સ કરી અને આમાં આપણે પુડલાને વધુ ટેસ્ટી બનાવવા માટે થોડી ભાજી ઉમેરીએ તો અહીંયા મેં એક ચોથાઇ કપ જેટલી એકદમ બારીક ઝીણી ચોપ કરેલી મેથીની ભાજી અને એક ચોથાઈ કપ જેટલી ઝીણી ચોપ કરેલી પાલકની ભાજી લીધી છે સાથે એક ચોથાઈ કપ જેટલા કોથમીરના પાન ઉમેરી દેશું અને બે મીડિયમ સાઇઝના ઝીણા કાપેલા લીલા મરચાના ટુકડા ઉમેરીશું સાથે અહીંયા મેં એક ટેબલ સ્પૂન જેટલું છીણેલું લસણ લીધું છે અને એક છીણેલા આદુનો ટુકડો ઉમેરી દેશું એક ટી સ્પૂન જેટલા અધકચરા વાટેલા મરીનો ભૂકો ઉમેરી દેશું અને હવે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી દેશું તો આ રીતે ભાજી ઉમેર્યા પછી આ બેટર મને થોડું ઘાટું લાગે છે તો પહેલા આપણે બધું મિક્સ કરી દેવાનું પછી જરૂરિયાત પ્રમાણે આપણે આમાં પાણી ઉમેરીશું તો હજી હું આ પુડલાનું પરફેક્ટ બેટર બનાવવા માટે એક ચોથાઇ કપ જેટલું પાણી ઉમેરી દઈશ આજે આપણે પુડલાને ઢોસાની જેમ પાથરીને નહીં બનાવીએ એકદમ અલગ અને સહેલી રીતે બનાવીશું તો આ રીતે તમે જુઓ મેં પરફેક્ટ બેટર બનાવી લીધું ચમચામાંથી એકદમ ઇઝીલી નીચે પડે એવું મેં બેટર બનાવ્યું છે હવે પુડલા પરફેક્ટ બનાવવા માટે આપણે કોઈ કાંઠાવાળો વાટકો કે કોઈ નાની કાંઠાવાળી તપેલી લઈ લેવાની આ રીતનો વાટકો હોય તો એનાથી ધાર તમે જ્યારે પુડલા તવા પર પાથરો ત્યારે એકદમ સારી થાય છે અને પુડલા પણ એકદમ સરસ પાતળા બને છે તો એક પુડલું બનાવવા માટે એક ચમચા જેટલું બેટર જોઈશે તો એક મોટા ચમચા જેટલું બેટર મેં વાટકામાં કાઢી લીધું અને પુડલા બનાવવા માટે આપણે તવી પર પહેલા આ રીતે તેલ તેલ લગાવી લગાવી દેશું તો એક ચમચી જેટલું આ રીતે દીધું પુડલાને તવીને સારી રીતે ગરમ કરી લેવાની તવી ગરમ થાય પછી આ રીતે તેલ લગાવી દેવાનું અને તેલ લગાવ્યા પછી પણ તેલને થોડું ગરમ થવા દેવાનું થોડું તેલ ગરમ થાય એટલે મીડિયમ ગેસની ફ્લેમ પર આ રીતે આપણે પુડલાને પાથરી દેશું તો તમે જોઈ શકો છો એકદમ ફટાફટ બેસન જે છે એ તવી પર સેટ થઈ જાય છે એટલે તવીના આ રીતે ફેરવતા ફેરવતા બધી બાજુ બેસનને ફેલાવી દેવાનો તો તમે જુઓ એકદમ પરફેક્ટ પુડલાને ફેલાવતા જ બહુ જ સારી એવી જાળી પડી ગઈ છે તો આ રીતે સાઈડ પર બિલકુલ થોડું એવું તેલ લગાવી દઈએ અને જ્યાં જ્યાં જાળી પડી હોય ત્યાં પણ આ રીતે એક એક નાના ટીપા જેટલું તેલ લગાવીએ જેથી આપણું પુડલું એકદમ સરસ ક્રિસ્પી અને જાળીદાર સરસ બને તો આ રીતે પુડલાને મેં ફેલાવી દીધું એના પર સાઈડ પર તેલ લગાવી દીધું હવે મીડિયમ ગેસની ફ્લેમ પર બે મિનિટ માટે થવા દઈએ તો બે મિનિટ જેવું પુડલું થાય એટલે તમે જુઓ એકદમ સાઈડથી પુડલું અલગ થવા માંડ્યું છે તો હવે આ સ્ટેજ પર હલકા હાથે તવા પરથી પુડલાના રીતે સ્ક્રેપ કરી અને આપણે સાઈડને ચેન્જ કરી દેશું અને બીજી બાજુ પણ પુડલાને બે થી ત્રણ મિનિટ માટે થવા દેશું તો તમે જુઓ કેટલી સરસ આપણા પુડલા પર જાળી પડી છે એકદમ સરસ કાગળ જેવા પાતળા અને ક્રિસ્પી પુડલા તૈયાર થઈ ગયા છે બીજી બાજુ બે મિનિટ જેટલું પુડલું થઈ ગયું તો આ પુડલાને આપણે પ્લેટમાં લઈ લઈએ તો હવે આપણે બનાવીશું કાગળ જેવા પાતળા એકદમ જાળીદાર અને સોફ્ટ એવા સુપર ટેસ્ટી ઘઉંના લોટના તીખા પુડલા તો હવે સૌથી પહેલા એકદમ સ્વાદિષ્ટ લોટના બની જતા તીખા પુડલા બનાવવા માટે અહીંયા કપ ઘઉંનો રોટલીનો લોટ લીધો છે રોટલીનો લોટ એકદમ ઝીણો હોવાના કારણે આપણા પુડલાનું ટેક્સર એકદમ પરફેક્ટ બને એના માટે એક કપ રોટલીના લોટ સાથે બે મોટી ચમચી જેટલો ઝીણો રવો ઉમેરી દેશો એની સાથે પુડલાનો એકદમ સરસ કલર આવે અને પુડલા ખાવામાં એકદમ ટેસ્ટી બને એના માટે બે ટેબલ સ્પૂન જેટલો બેસન પણ ઉમેરીશું અહીંયા જો તમારી પાસે બેસન ના હોય તો એને સ્કીપ પણ કરી શકાય સ્વાદ પ્રમાણે આપણે આમાં મીઠું ઉમેરી દેશું એક ટી સ્પૂન જેટલું મેં મીઠું ઉમેર્યું એક ટી સ્પૂન જેટલું લાલ મરચું પાવડર એક મોટી ચમચી જેટલું ધાણાજીરું પાવડર અડધી ચમચી જેટલો હળદર પાવડર અડધી ચમચી જેટલો શેકેલા જીરાનો પાવડર ઉમેરીશું શેકેલા જીરાના પાવડરનો સ્વાદ પુડલામાં એકદમ સરસ લાગે છે અડધી ચમચી જેટલો મરી પાવડર અને ચોથાઈ ટી સપૂન જેટલી હિંગ ઉમેરી દેશો સાથે પુડલા પચવામાં એકદમ સરળ રહે એના માટે એક ચોથાઈ ટીસ્પૂન જેટલા અજમાને આ રીતે હાથેથી ક્રશ કરીને ઉમેરીશું અજમાની ફ્લેવર પણ પુડલામાં એકદમ સરસ લાગે છે હવે અહીંયા આપણે અમુક લીલા મસાલા ઉમેરીએ તો મેં અહીંયા પાંચ થી છ કળી જેટલું એકદમ ઝીણું છીણી અને લસણ ઉમેર્યું છે લસણ જો તમે ન ખાતા હોય તો સ્કીપ પણ કરી શકાય એક ઇંચ છીણેલા આદુનો ટુકડો અને બે મીડિયમ સાઈઝના ઝીણા કાપેલા તીખા લીલા મરચાં ઉમેરીશું અહીંયા લીલા મરચાની તીખાશ તમે તમારા સ્વાદ પ્રમાણે વધારે કે ઓછી કરી શકો છો હવે આ રીતે થોડું બધું મિક્સ કરી પાણી ઉમેરતા જઈ આપણે આનું ખીરું બનાવી લેશું અહીંયા આપણે પુડલાનું બેટર એકદમ પતલું બનાવવાનું છે એટલે થોડું થોડું કરી જરૂરિયાત પ્રમાણે પાણી ઉમેરતા જવાનું એક કપ જેટલો ઘઉંનો લોટ અને બે ટેબલ સ્પૂન રવો બે ટેબલ સ્પૂન બેસન સાથે આપણે લગભગ બે થી સવા કપ બે કપ જેટલું પાણી જોઈશે તો જરૂરિયાત પ્રમાણે તમારે આમાં પાણી ઉમેરી દેવાનું આ રીતે આપણે ચમચીમાંથી એકદમ ઇઝીલી નીચે પડે એવું બેટર તૈયાર કરવાનું છે તમે જોઈ શકો છો મેં બેટરને સારી રીતે મિક્સ કરી દીધું છે તો આ રીતે એકદમ સરસ બેટર મિક્સ થઈ જાય પછી આપણે બેટરને ઢાંકી દસ મિનિટ માટે રેસ્ટ આપી દેશું જેથી આમાં ઉમેરેલો રવો અને બેસન સારી રીતે ફૂલી જાય તો જો સમય ના હોય તો તમે તરત જ બેટર બનાવી અને ખીરું તૈયાર કરી અને પુડલા તૈયાર કરી શકો છો તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ સરસ દસ મિનિટમાં આપણો રવો પલળી ગયો છે હવે આ સમયે આપણે આમાં એક કપ જેટલા ઝીણા કાપેલા લીલા ધાણા ઉમેરી દઈશું લીલા દાણાની ફ્લેવર આ પુડલામાં એકદમ સરસ લાગે છે આ સિવાય તમને ભાવતા કોઈ પણ શાકભાજી તમે આમાં ખમણીને ઉમેરી શકો છો જેમ કે ગાજર બટેટુ થોડી દૂધી પણ ઉમેરી શકાય તો તમને જે પણ શાકભાજી ભાવતા હોય એને છીણી અને તમે આમાં ઉમેરી શકો છો મેં ડુંગળી નથી ઉમેરી તમારે ઉમેરવી હોય તો ડુંગળી પણ ઉમેરી શકાય હવે આપણે બેટરમાંથી ગરમ ગરમ પુડલા તૈયાર કરવા માટે એક તવો લેશું તવાને આપણે સહેજ એવા તેલથી ગ્રીસ કરી દેશું તો પહેલા તવાને સારી રીતે ગરમ કરી લેવાનો જાળીદાર પુડલા બનાવવા માટેની એક સિક્રેટ ટીપ તમને જણાવું છું તવો સરસ ગરમ થાય એટલે આ રીતે તવાને તેલથી ગ્રીસ કરી દેવાનો તવો તેલથી ગ્રીસ થઈ જાય પછી આ રીતે આજે આપણે પુડલા પાથરવાની ઝંઝટ વગર પુડલા બનાવીએ છીએ તો કોઈ કાઠાવાળી વાટકી લેવાની અને વાટકીમાં આપણે બેટરને ભરી આ રીતે સહેજ ગેસ પરથી તવાને ઉપરની સાઈડ કરી અને પુડલાનું બેટર આ રીતે ફેલાવી દેવાનું તો છે ને પુડલા પાથરવા એકદમ સહેલા હવે જો તમને ઢોસાની જેમ પુડલા ફેલાવતા ના આવડતું હોય તો તમે પુડલાને આ રીતે બનાવજો હવે પુડલાને પુડલાને એકદમ પરફેક્ટ બનાવવા માટે હંમેશા ઉપરથી ડ્રાય થવા દેવાનો આ રીતે તમે બેટરને ચેક કરો તો તમે જો આંગળી પર બેટર બિલકુલ નથી ચોંટતું આ રીતે પુડલું ઉપરથી એકદમ ડ્રાય થાય પછી જ તમારે તેલ લગાવવાનું આ રીતે પુડલા બનાવશો ને તો પુડલા બની પણ એકદમ ફટાફટ જશે અને જ્યારે તમને એવું લાગે કે પુડલું સાઈડથી અલગ થવા માંડ્યું છે અને થોડું નીચેથી ક્રિસ્પી થઈ ગયું છે ત્યારે આ રીતે હલકા હાથે પુડલાની સાઈડને પલટાવી દેવાની આ પુડલાને કુક થતા બેસનના પુડલા કરતાં થોડો વધારે સમય લાગે છે એક પુડલું બનતા લગભગ બે થી ત્રણ મિનિટ જેટલો સમય લાગે છે તો તમે જોઈ શકો છો પુડલાની સાઈડ પલટાવ્યા પછી પુડલાને મેં ફરી એકાદ મિનિટ જેવું થવા દીધું બંને બાજુથી પુડલું એકદમ પરફેક્ટ એવું તૈયાર થઈ ગયું છે તો એકદમ સરસ જાળીદાર પુડલા બનાવવાની સહેલી રીત તો હવે આ પુડલાને આપણે એક પ્લેટમાં કાઢી બિલકુલ રીતે બાકીના પુડલાને તૈયાર કરી લેશું આપણે જે બેટર બનાવ્યું એટલા બેટરમાંથી મોટી સાઈઝના છ નંગ જેટલા પુડલા તૈયાર થાય છે તો હવે આપણે બનાવીએ એકદમ હેલ્ધી ટેસ્ટી અને ઝટપટ બની જાય એવા જુવારના લોટમાંથી પુડલા હલ્દી ગરમા ગરમ પુડલા બનાવવા માટે અહીંયા આપણે અડધો કપ જુવારનો લોટ લેશું એની સાથે બે ટેબલ સ્પૂન જેટલો ઘઉંનો રોટલીનો લોટ ઉમેરી દઈશું અને બે ટેબલ સ્પૂન જેટલો ચણાનો લોટ ઉમેરીશું ચણાનો લોટ અને રોટલીનો લોટ ઉમેરવાથી પુડલામાં એકદમ સારું એવું બાઇન્ડિંગ આવશે અને ટેસ્ટ પણ બહુ જ સારો આવશે હવે આપણે આમાં બે થી ત્રણ ટેબલ સ્પૂન જેટલા ઝીણા સમારેલા લીલા મરચાં ઉમેરીશું અને એક ટેબલ સ્પૂન જેટલું ઝીણેલું આદ ઉમેરી દેશું શિયાળાની સિઝન છે તો આપણે આમાં ત્રણથી ચાર ટેબલ સ્પૂન જેટલું ઝીણું કાપેલું લીલું લસણ ઉમેરીશું લીલા લસણનો સ્વાદ બહુ જ સારો લાગશે આ પુટલામાં લીલા લસણનો થોડો સફેદ ભાગ અને થોડા લસણના લીલા પાન બંને ઉમેરવાનું છે હવે એક ટી સ્પૂન જેટલું જીરું આ રીતે હાથથી મસળીને ઉમેરી દેશું હું અહીંયા અજવા નથી ઉમેરતી તમારે ઉમેરવા હોય તો ઉમેરી શકાય હવે વન ફોર્થ ટી સ્પૂન જેટલો હળદર પાવડર વન ફોર્થ ટી સ્પૂન જેટલી હિંગ અને સાથે આપણે વન ફોર્થ ટી સ્પૂન કરતાં થોડું વધારે ધાણાજીરું પાવડર ઉમેરી દેશું એક ટી સ્પૂન જેટલું અથવા સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું હવે આમાં આપણે અડધા કપ જેટલી ઝીણી કાપેલી કોથમીર ઉમેરીશું અહીંયા તમારે થોડી ઝીણી સમારેલી મેથી અને થોડી પાલક ઉમેરવી હોય તો એ પણ ઉમેરી શકાય હવે જુવારનો લોટ જે છે એ બહુ જ પાણી પીવે છે એટલે આપણે આ જે બેટર બનાવીએ છીએ એમાં પાણી થોડું વધારે જોઈશે પણ બધું પાણી એક સાથે નહીં ઉમેરીએ થોડું થોડું કરી પાણી ઉમેરતા જશું અને કોઈ ગાંઠા ના રહે એ રીતનું બેટર બનાવીશું આટલું બેટર બનાવવા માટે આપણે અહીંયા સવા કપ કરતાં થોડું વધારે પાણી જોઈશે તો આ રીતે થોડું પહેલાં મેં બધું મિક્સ કરી દીધું છે હવે પુડલાના એકદમ સારા ટેસ્ટ માટે આપણે બે ટેબલ સ્પૂન જેટલું સેચ ખાટું દહીં ઉમેરીશું તમારે દહીં ના ઉમેરવું હોય તો એને સ્કીપ પણ કરી શકાય હવે દહીં સાથે ફરી થોડું પાણી ઉમેરી બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લેશું તો આજે આપણે બેટર બનાવીએ છીએ એ ચમચામાંથી આસાનીથી નીચે પડે એ રીતનું તમારે તૈયાર કરવાનું છે તો મેં જેમ તમને કહ્યું એમ સવા કપ જેટલું આટલું બેટર બનાવવા માટે તમારે પાણી જોઈશે તો અહીંયા તમે જોઈ શકો છો આપણું આ બેટર બિલકુલ તૈયાર છે આટલા બેટરમાંથી તમે સાત થી આઠ નંગ જેટલા મીડિયમ સાઇઝના પુડલા તૈયાર કરી શકો છો તો હવે પુડલા બનાવવા માટે આપણે અહીંયા એક પેન લેશું અને એને એકદમ સારી રીતે પહેલાં ગરમ કરી લેશું તો પેન સારી રીતે આપણે હાથ ઉપર રાખીએ તો સહેજ સ્ટીમ આવે એવી ગરમ થવી જોઈએ અને પેન ગરમ થાય પછી આ રીતે એક નાની ચમચી જેટલું આપણે તેલ લગાવી દેશું તો નીચે તમારે ખાસ થોડું તેલ લગાવવાનું જેથી પુડલા એકદમ સરસ ક્રિસ્પી બનશે અને પુડલાનો બહુ સારો એવો કલર પણ આવશે તો હલકું એવું તેલ ગરમ થાય એટલે આ રીતે એક મોટા ચમચા જેટલું આપણે બેટર ઉમેરી દેશું તો તમે જો બેટર એની જાતે જ ફેલાઈ ગયું એ રીતનું અહીંયા મેં પાતળું બેટર તૈયાર કર્યું છે તો પુડલા તમે તમારી પસંદ પ્રમાણે થોડા જાડા કે પાતળા બનાવી શકો છો પણ આ પુડલા હું સજેસ્ટ કરીશ કે તમે થોડા હલકા એવા જાડા રાખજો જેથી પુડલા ખાવાની ખૂબ જ મજા આવે હવે પુડલાને ફેરવવાની ઉતાવળ બિલકુલ નથી કરવાની ઉપરની સાઈડ તમે જુઓ ત્રણ થી ચાર મિનિટ પછી આ રીતે સરસ સાઈડ ડ્રાય થઈ ગઈ છે ઉપરની સાઈડ એકદમ સરસ ડ્રાય થાય પછી ઉપરની સાઈડ આપણે થોડું એવું તેલ લગાવીશું અને પછી હલકા હાથે એની સાઈડને ચેન્જ કરી દેશું તો તમે જુઓ એકદમ સરસ જાળી પડી છે અને એકદમ સરસ ક્રિસ્પી એવું પુડલું તૈયાર થયું છે તો બીજી બાજુ પણ બે થી ત્રણ મિનિટ આ પુડલાને થવા દેસુ આ પુડલું તમે કાચું બિલકુલ ના ફેરવતા જો પુડલું કાચું ફેરવશો તો પુડલું તૂટી જશે તો અહીંયા તમે જો બે ત્રણ મિનિટ પછી બીજી બાજુ પણ એકદમ સારી એવી પુડલામાં ડિઝાઇન આવી ગઈ છે તો તૈયાર થયેલા ગરમા ગરમ જુવારના પુટલાને આપણે પ્લેટમાં લઈ લેશું અને આજ રીતે આપણે અહીંયા બીજા પુડલાને બનાવીને તૈયાર કરીશું તો હવે બનાવીશું શાકભાજીથી ભરપૂર અને સ્વાદમાં સુપર ટેસ્ટી ઢોસા પણ ભૂલાઈ જાય એવા એકદમ જાળીદાર બાજરીના લોટના પુડલા તો હવે સૌથી પહેલા એકદમ હેલ્ધી ટેસ્ટી જાળીદાર અને ખાવામાં સોફ્ટ એવા બાજરીના ચટપટ બની જતા પુડલા બનાવવા માટે મેં એક કપ બાજરાનો લોટ લીધો છે હવે આપણે જેટલો લોટ લીધો ને એના કરતાં બમણું આપણે પાણી લેવાનું છે તો પહેલા આપણે એક કપ લોટ સાથે એક કપ જેટલું પાણી ઉમેરી સારી રીતે મિક્સ કરી દેશું બધું પાણી એક સાથે નહીં ઉમેરીએ જેથી બેટરમાં બિલકુલ ગાંઠા ના પડે તો પહેલા આ રીતે થોડું પાણી ઉમેરી એકદમ સ્મૂધ એવું મિક્સ કરી લેશું તો આવું મિક્સ થઈ જાય એટલે ફરી આપણે આમાં એક કપ જેટલું પાણી ઉમેરી દેશું અને એને એકદમ સારી રીતે મિક્સ કરી લેશું તો આપણે ઢોસાની જેમ આ પુડલાને પાથરવાના નથી એટલે બેટર આપણે પુડલાનું ચમચીમાંથી એકદમ ઈઝીલી નીચે પડે એવું પતલું તો આ રીતે સરસ બેટરને મેં મિક્સ કરી દીધું હવે આપણે આમાં સ્વાદ પ્રમાણે મીઠું તો બાજરીના લોટની રેસિપીમાં મીઠાનું પ્રમાણ થોડું ઓછું રાખવાનું સાથે આપણે આમાં એક નાની ચમચી જેટલો મરીનો પાવડર અને પાંચ થી છ કળી જેટલું ઝીણું સમારેલું લસણો મેં રેશ્યો સાથે એક ઇંચ છીણેલા આદુનો ટુકડો અને બે તીખા લીલા મરચા તીખાશ તમારે જે પ્રમાણે જોવે એ રીતે થોડું આપણે ખમણેલું ગાજર ઉમેરીશું તો ગાજર ટેસ્ટમાં મીઠું હોવાથી બાજરાના સ્વાદને બેલેન્સ કરશે સાથે અહીંયા થોડું ઝીણું કાપેલું કેપ્સિકમ ઉમેરીશું અને અડધા કપ જેટલા ઝીણા કાપેલા લીલા ધાણા તમારે ડુંગળી ઉમેરવી હોય તો એકદમ ઝીણી ચોપ કરીને ડુંગળી પણ ઉમેરી શકાય હવે બધું સારી રીતે મિક્સ કરી દેશું બધું સરસ મિક્સ થઈ ગયું છે અને તમે જોઈ શકો છો ફક્ત બે જ મિનિટમાં એકદમ પરફેક્ટ એવું પુડલાનું બેટર તૈયાર થઈ ગયું છે બેટરને આપણે રેસ્ટ કરવા કરાવવાની પણ જરૂર નથી ડાયરેક્ટ જ તમે બેટર બનાવી ગરમ ગરમ પુડલા તૈયાર કરી શકો છો હવે પુડલા બનાવવા માટે આપણે તવી લેશું અને તવીને આ રીતે સરસ હલકા એવા ઘી કે તેલ થી ગ્રીસ કરી દેશો બાજરીના પુડલા તમે ઘી કે તેલ બંનેમાં બનાવી શકો છો ઘી માં પુડલા નો સ્વાદ વધારે સારો લાગે છે તો તેલ લગાવી દો પછી તેલ ને હલકું એવું ગરમ થવા દેવાનું અને પછી આ રીતે તવી ને સહેજ ગેસ ઉપર થી લઈ અને વાટકી ની મદદ થી બેટર બધી બાજુ આ રીતે ફેલાવી દેવાનું તો છે ને પુડલા પાથરવા એકદમ સહેલા તો હવે મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ પર આ પુડલાને આપણે ત્રણથી થી ચાર મિનિટ માટે થવા દેસુ આ પુડલાને આપણે બંને બાજુથી કુક નહીં કરીએ ઢોસાની જેમ એક જ બાજુથી કુક કરવાનું છે એટલે મીડિયમ ગેસની ફ્લેમ પર પુડલું ઉપરથી એકદમ ડ્રાય થાય ત્યાં સુધી થવા દેવાનું તો તમે જોઈ શકો છો લગભગ બે થી ત્રણ મિનિટમાં એકદમ સરસ પુડલામાં જાળી પડી ગઈ છે અને પુડલું ઉપરથી સેટ સેટ ડ્રાય પણ દેખાવા માંડ્યું છે તો આ સમયે ઉપરથી આ એક નાની ચમચી જેટલું તેલ આ રીતે બધી બાજુ ફેલાવી દેસુ અને એકદમ ક્રિસ્પી એવું તમને પુડલું ના દેખાવા માંડે ત્યાં સુધી આપણે એને થવા દેવાનું છે કેમ કે આપણે આને એક જ બાજુથી કુક કરવાના છીએ તમે ચાહો તો બંને બાજુથી પણ આને કૂક કરી શકો છો પણ બંને બાજુ કૂક કરશો તો પુડલું એકદમ ક્રિસ્પી એવું નહીં રહે એટલે એક જ સાઈડથી ઢોસાની જેમ આપણે એને કૂક કરીશું તો અહીંયા તમે જોઈ શકો છો લગભગ ત્રણ થી ચાર મિનિટ જેટલો સમય થયો છે પુડલું એની કિનારીઓને આ રીતે છોડવા માંડ્યું છે અને તમે જો નીચેથી પુડલા સરસ ક્રિસ્પી પણ દેખાવા માંડ્યું છે તો આ રીતે હળવે હાથે આપણે પુડલાની સાઈડ ને આ રીતે ફ્લિપ કરી દેસુ અને ગરમ ગરમ આ બાજરીના લોટનું નું પુડલું તૈયાર થઈ ગયું છે તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી દેખાય છે અને બહુ જ પરફેક્ટ બન્યું છે હું તમને બિલકુલ આ જ રીતે હજી એક પુડલું બનાવીને બતાવી દઉં તો ફરી તવા પર આ રીતે હલકું ઘી કે તેલ લગાવી દેવાનું અને પછી બસ આ રીતે કાઠા વાટકી લેવાની એમાં બેટર ભરી તવાને આ રીતે ઉપર લઈ અને આ રીતે પુડલાના બેટરને ફેલાવી દેસુ તો જો આવી કાંઠાવાળી તવી હશે તો પુડલા એકદમ સરસ શેપમાં બનશે અને બનાવવાનું પણ એકદમ સહેલું રહેશે ઉપરથી પુડલો ડ્રાય થાય પછી આ રીતે હલકું એવું તેલ લગાવી દેશું અને બંને બાજુથી આપણે એકદમ સરસ પુડલાને થવા દેશું તો નીચેથી એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થાય એટલે આપણું પુડલો બંને બાજુથી સરસ કૂપ થઈ ગયો હોય તો આ રીતે આપણા ગરમ ગરમ પુડલાને આપણે સર્વિંગ પ્લેટમાં કાઢી લેશું તો બાજરાના લોટના પુડલાને તમે દહીં સાથે સર્વ કરી શકો છો ગ્રીન ચટણી કે ટેસ્ટી લાગે છે આ પુડલા બાળકોથી લઈ નાના મોટા બધાને બહુ જ ભાવશે અને ફક્ત બે જ મિનિટમાં બેટર બનાવી ગરમ ગરમ પુડલા તૈયાર કરી શકાય છે તો તમે આ રીતે જો બાજરીના લોટના પુડલા ક્યારેય ના બનાવ્યા હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો અને તમને જો આ રેસીપી ગમી હોય તો રેસીપીને લાઇક કરી વધારેમાં વધારે શેર પણ કરજો તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી થેન્કસ ફોર વોચિંગ